Welcome back to student. We are going to discuss eugenesis. As already seen, the concept and dimension of the health. Then start second unit and first topic eugenesis. Eugenesis. This word eugenesis was coined by Francis Galton in 1883. This word has been derived from two Greek word. You equal good or well, genes born. ઇટ મીન્સ ધર્મ ઓફ યુજીનસિસ વોઝ કોઇન્ડ ઇન એટીન નાઇન્ટીન એટી થ્રી બાય ફ્રાન્સિસ ગોલ્ટન કે આ યુજીનેસિસ શબ્દ છે એ ફ્રાન્સિસ ગોલ્ટન દ્વારા અઢારસો ને ત્યાંશીની અંદર બનાવવામાં આવ્યો છે અને આ શબ્દ છે બે ગ્રીક શબ્દ ઉપરથી આપને મળીએ છે યુ ઇક્વલ સારું જીન્સ મીન્સ કે જનીનો કે જે જનીનો રંગસૂત્ર ડીએનએ કે જે આપણા માતા પિતા લાક્ષણિકતા એટલે કે માતા પિતાના અમુક ગુણો જે એના સંતાનમાં આવતા હોય તેને શું કહેવામાં આવે છે તો કે જનીનો ઇન સેન્સ ઇટ ધ કન્સિડર એઝ ધ સ્ટડી ઓફ ઇમ્પ્રુવિંગ ધ જીનેટિક ક્વોલિટી ઇન નાઇન્ટી ઝીરો ફેન ફ્રાન્સિસ ગર્લ્ટોન ગીવ અ ડેફિનેશન ઓફ યુજીનેસિસ ઇટ મીન્સ ટુ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી ઓફ જીન્સ બાય મોડિફાઈંગ જીનેટિક

ઇટ મીન્સ શું થાય કે વ્યાપક અર્થમાં આપણે જોઈએ કે આનુવાંશિક ગુણો એટલે કે જે વારસાગત ગુણો છે જે રંગસૂત્ર કે જેના દ્વારા આપણને વારસાગત ગુણો મળતા હોય તેમાં સુધારો કરી અને જીન્સની ક્વોલિટીને શું કરવાનું છે ઇમ્પ્રૂવ પહેલાંના જમાનામાં આપણે જોતા ઘણા બધા કેસોમાં પોલિયો છે એવા કોમ્યુનિકેબલ ડિઝીઝ જોવા મળતા તો અમુક એવા રોગો હતા કે જે કેમાં આપણે મળતા હતા વારસાગત તો અત્યારે એનું પ્રમાણ પોલિયો છે ત્યારે સાવ કેવો થઈ ગયો છે ઇરાડીગેટ એનું કારણ શું છે તો કે આપણી હેલ્થ સ્ટ્રેટર્જી છે એ કેવી થઈ ગઈ છે ઇમ્પ્રૂવ થઈ ગઈ છે કે જે યુન યુજીનેસિસ છે કે જેના માટે કામ કરે છે કે જીન્સની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરી અને વારસાગત થતા રોગોનો શું કરવાનો છે ઘટાડો તેમજ અકોર્ડિંગ ટુ હિમ Francis Galton gave the definition of eugenesis. According to him, eugenesis is the science science which deals with all influence that improve inborn quality of race, also with those that develop them to almost advantages. In a nineteen zero four Francis Galton defined as a science in which the birth work with the old effort to improve the offering of ritual and we do it is as much as possible to go to the more and more advantages. ગુજરાતીમાં આપણે એનો મિનિંગ જોઈએ તો ઈશ્વેશન ઓગણીસોને ચારમાં ફ્રાન્સિસ ગોલ્ટને ની શું આપી વ્યાખ્યા આપી યુજીનેસિસ એક એવું સાયન્સ છે કે જે જન્મજાત ગુણોના સુધારો કરતા તમામ પ્રયત્નો સાથે શું કરે છે કામ કરે છે કે જેના લીધે જીનની ક્વોલિટી ઇમ્પ્રૂવ થતું હોય તેવા સાયન્સ જાતે કોણ કામ કરે છે તો કે યુજીનિસ બને તેટલું શું કરે છે તો કે જીન્સની ક્વોલિટી એટલે કે જે આપણા જનીનો છે જે આપણા રંગસૂત્ર છે કે જે આપણે આપણા માતા પિતામાંથી મળતા ગુણો કે જેના લીધે અમુક વખત બાળકમાં ખામી છે ખોટ પણ છે રંગસૂત્રની ખામીને લીધે ડીપમાં જોશો એટલે તમને ખબર પડશે કે જેના લીધે આપણે શું થતા હોય અમુક વારસાગત રોગ તો એનો દર ઘટે એમાં તે સતત શું કરે છે તો કે યુજીનેસિસ કામ કરે છે ખબર પડી યુજીનેસિસ એ ફ્રાન્સિસ ગોલ્ટન દ્વારા ઈસવીસન અઢાર સો ને ત્યાંશીમાં બનાવવામાં આવ્યો છે તે બે ગ્રીક શબ્દ ઉપરથી બનેલો છે અને એક જણીનોની કઈ રીતે ગુણવત્તા વધે એની સાથે શું કરે છે તો કે કામ કરે છે અને બને તેટલું એ શું કરે છે એની ક્વોલિટીને મોડીફાઈ કરે છે દેન જોઈએ According to British Medical Association, eugenesis is the study and practice of method designed to improve the quality of race, especially by selective breeding. British Medical Association <coughs> eugenesis is one of the study of genetic service which improve the. individual reproductive ફંક્શન એન્ડ બ્રિટિશ મેડિકલ association ફોકસ ઇન ઇમ્પ્રુવિંગ ધ જીનેટિક સર્વિસિસ એન્ડ મેકિંગ ઇન્ડિવિઝ્યુઅલ ડિસાઇડ ઓન ધેર ઓન એટલે કે બ્રિટિશ મેડિકલ એસોસિએશન શું કામ કરે છે તો કે જન્મજાત ગુણોના વંશો એટલે કે એવું એસોસિએશન છે જે કે યુજીનેસિસની એવી સ્ટડી અને એમાં પ્રેક્ટિસ કરે છે અથવા એક એવી મેથડ છે કે જેમાં જન્મજાત ગુણો અને વંશો જોવાનું થાય છે તો કે સુધારો કરે છે ખાસ કરીને બ્રીડિંગ બ્રિડિંગ શું થાય તો કે જે માતા પિતા દ્વારા જે સેક્સ્યુઅલ એક્ટિવિટી દ્વારા જે જાય જે ફર્ટિલાઇઝેશન થઈ અને બાળકનું બાળક ઉત્પાદન થાય છે ત્યારે તેને એમાં શું કરે છે તો કે એ જીન્સની અંદર પોતાની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવો અને તેમાં એનાલિસિસ કરી અને તેની સાથે શું થયેલું છે તે જોડાયેલું છે એક સામાન્ય રીતે ઇન્ડિવિઝ્યુઅલ તેમની પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં કઈ રીતે સુધારો કરે કઈ રીતે કરી એના વિશેનું શું આપે છે તે નોલેજ આપે છે અને સામાજિક સોસાયટીમાં એક શું લઈ આવે છે યુજીનેસિસ એક સુધારો લઈ આવે છે બે બ્રિટિશ મેડિકલ એસોસિએશન છે કોના ઉપર ફોકસ રાખે છે તો કે આપણી જીનેટિક સર્વિસ ઉપર અને તેમાં કઈ રીતે સુધારો કરી અને વધારે ને વધારે તેમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું તેની સાથે સતત એવું કરાયેલું છે જોડાયેલું છે દેન જોઈએ Eugenesis is mainly concerned with the decrease of hereditary disease and improvement of all our health status to community. Eugenesis in reduced genetic morbidity for a nation to develop. There is need to reduce economic burden required provide health service to the people suffering from hereditary disease eugenics it means eugenesis is one of the particular which is associated with the reduction the rate of hereditary disease and improve the health status of the people living in community and eugenesis reduce the rate of hereditary disease so that the benefit for nation economic load will be reduced and there will be a reduction in hereditary disease in the people as a need it means it like યુજીનીસી ખાસ કરીને વારસાગત રોગોના દરોમાં ઘટાડા સાથે જોડાયેલું છે કોમ્યુનિટીમાં રહેતા લોકો કોમ્યુનિટી એટલે કેવો એરિયા થાય કે જેની અંદર એક સંસ્કૃતિ અથવા અલગ સંસ્કૃતિથી બધા એકબીજા જેવા માણસો એક એરિયામાં જે રહેતા હોય તે એરિયાને આપણે શું ગણી શકીએ તો કે કોમ્યુનિટી એટલે કે કોમ્યુનિટીમાં રહેતા લોકોના હેલ્થ સ્ટેટસમાં ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો લઈ આવો યુજીનેસિસને લીધે વારસાગત થતાં રોગોના દરમાં કઈ રીતે ઘટાડો થાય તે તેની સાથે કામ કરે છે જેથી કોમ્યુનિટીમાં હેલ્થ સ્ટેટસમાં ઇમ્પ્રુવમેન્ટ થશે તેથી આપણા દેશ માટે હેલ્થમાં થતો ખર્ચો કે હેલ્થની અત્યારે આપણે જોઈએ છે આ કન્ડિશનમાં કોવિડમાં કે આપણા દેશે કેટલો કેટલો ખર્ચો કર્યો છે તો એનો દર કઈ રીતે ઘટાડો અને આપણે એમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવું એની સાથે કોણ જોડાયેલું છે તો કે યુજીનેસિસ ધેન જોઈએ ધ ગોલ ઓફ યુજીનેસિસ યુજીનેસિસનો ગોલ શું છે ટુ ઇમ્પ્રૂવ જીનેટિક કમ્પોઝિશન ઓફ પોપ્યુલર એટલે કે જીનેટિક કોમ્પોઝિશનમાં ઇમ્પ્રૂવ લઈ આવે છે ધેન એમ્સ ઓફ યુઝિનસ ટુ સ્ટેવ સેવ ધ રિસોર્સિસ એટલે કે રિસોર્સિસ છે એના માટેના તેને બચાવીને એમનું એમ શું છે કે એમના માટે સતત ને સતત એનું સંવર્ધન એટલે કે સંશોધન કરી અને એના રિસોર્સર્સને શું કરે છે તો કે તે સેવ કરીને રાખે છે ટુ ક્રિએટ હેલ્ધી પીપલ એન હેલ્ધી કોમ્યુનિટી કે તે કોમ્યુનિટીની અંદરમાં રહેતા લોકોને કઈ રીતે વધારે ને વધારે ઇમ્પ્રૂવ બને એટલે કે એની હેલ્ધી હેલ્થ સ્ટેટસી છે કઈ રીતે ઇમ્પ્રૂવ બને તે સાથે સતત કામ કરે છે to have intelligent people or to have community free from mentally retarded people it means community is the associate with the people free from any disease or stay free from mentally retarded એટલે કે કે પીપલ મોર ને મોર ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી બને અને કોઈ પણ મેન્ટેલિટી ટાર્ગેટ કે માનસિક રીતે જે કોઈ પણ ડિઝીઝનો અથવા માનસિક રીતે વિકાસનો દર ઓછો ન રહીએ અને વધારે ને વધારે રીતે માનસિક તેની સ્થિતિ ઇમ્પ્રૂવ બને તેની સાથે હું કરે છે તે એમનો એક ગોલ છે તેમની સાથે કામ કરે છે ટુ ડિક્રીઝ ધ હ્યુમન સફર સફરિંગ કે હ્યુમન જે ડિઝીઝથી સફરિંગ થતા હોય તેમાં એ દરમાં શું કરે તે ઘટાડો કરે ટુ રિડ્યુસ ઇકોનોમિક બર્ડન ફોર નેશન ડ્યુ ટુ ડિઝીઝ ઇટ મીન્સ કે નેશન માટે ડર કેવો તે રિડ્યુસ કે હેલ્થના લીધે થતા દેશમાં જે ખર્ચા છે તેમને શું કરશે તે ઓછા કરશે એટલે યુજીનેસિસ કોની સાથે જોડાયેલું છે તો કે નેશન માં ઇકોનોમિકલ બર્ડન સાથે ઓછું કરવા આપણે જોયું યુજીનેસિસ ફસ્ટ રીવાઇઝ કરીએ છીએ આપણે યુજીનેસિસ વર્ષ કોન ફ્રેન્ચિસ It means that the term of eugenesis was coined in 19, 1883 by Francis Galton. It means to improve the quality of genes to by modify genetic traits, which with the chromosome throughout the which inherit traits. In nineteen zero five, Francis Galton. Defined as a science which birth work with effect improve the offspring of future we do the much as much as possible go to do more and more advantages which generally improve the socially society improving the individual reproductive function in British Medical Association focus on improving the genetic service and making individual decide their own. And then eugenesis is the one of particular which is the associate with the reduction the rate of hereditary disease and improve the health status of the people living in the community. Eugenics reduce the rate of hereditary disease so that the benefit for nation economical world will be reduced. There will be reduction in hereditary disease in the people as is needed. જોયું કે યુજિનેસિસ વર્લ્ડ ગાર્ટોને આપેલો છે કોની સાથે જોડાયેલું છે તો કે જન્મજાત રોગોમાં કઈ રીતે એમાં જનીનોમાં ઇમ્પ્રુવમેન્ટે સારી ગુણવત્તા સાથે જન્મ આપવો તેની સાથે જોડાયેલું છે હં એની ડેફિનેશન આપણે જોઈએ કે ઈસવીસન ઓગણીસોને ચારમાં ફ્રેન્સિસ ગોલ્ટને એવું વ્યાખ્યાયિત કર્યું કે જન્મજાત ગુણોમાં સુધારો કરવો અને તેની સાથે પ્રયત્નો કરતાં એમાં વધારે ને વધારે કઈ રીતે પોસિબલ બનાવી અને તેની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવી પછી બ્રિટિશ મેડિકલ એસોસિએશન દ્વારા એવું કહેવામાં આવ્યું કે જન્મજાત ગુણોમાં સુધારો કરવો અને તેમાં શું લયાવું તો કે સુધારો કરીને ખાસ કરીને જે બાળકોના ઉત્પાદનમાં જોડાયેલા છે તે માટે હું કરવાની પ્રજનન ક્રિયા માટે એવી સિસ્ટુઅલ એક્ટિવિટી દ્વારા એવું નોલેજ આપવાનું કે ભાઈ આ રીતે કરી કે જેના લીધે જીન્સમાં સુધારો થઈ અને વારસાગત રોગોના દરમાં શું થઈ શકે છે ઘટાડો થઈ શકે છે અને યુજીનેસિસ છે ખાસ કરીને વારસાગત થતા રોગો સાથે ઘટાડે છે જેના લીધે નેશનમાં થતો ખર્ચો એમાં પણ શું થશે ઘટશે એટલે કે નેશન માટે ઇકોનોમિકલ બર્ડન રિડ્યુસ થશે તે એ તો કે પોપ્યુલેશનમાં જીનેટિક કમ્પોઝિશનને ઇમ્પ્રૂવ કરે છે તેના રિસોર્સિસને તે સેવ કરીને રાખે છે અને લોકોને હેલ્ધી કઈ રીતે વધારે ને વધારે બનાવવા કોમ્યુનિટીમાં એ સાથે જોડાયેલું છે તો કે લોકોને ઇન્ટેલિજન્ટ કઈ રીતે વધારેનું બુદ્ધિ આંખ વધે તેની સાથે કામ કરે છે અને વુમન જે ડિઝીઝથી સફળ થાય છે તે તેના દરને ઘટાડે છે અને નેશન માટે ઇકોનોમિકલ બર્ડનને રિડ્યુસ